पूर्व मुख्यमंत्री शंकरसिंह वाघेला भूजनी मुलाकाते आवी पहुंचा। अपक्ष उम्मीदवार हनीफभाई पडियारना समर्थन में करशे प्रचार। अबड़ासा विधानसभा की पेटा चूंटणी ने लईने कच्छ में गरमावो जोवा मळी रह्यो छे। अपक्ष उम्मीदवार समर्थन में आज थी बे दिवस कच्छ में पूर्व मुख्यमंत्री शंकरसिंह वाघेलाना धामा जोवा मळी रह्या छे। हवे जोवानुं ए रहे छे के अपक्ष उम्मीदवार जीत प्राप्त करे छे के भाजप के कांग्रेस नो खेल बगाड़े छे। शंकरसिंह भूज आवी पहोंच्या था जेओनु राणोबा जाडेजा रजाक लंगा सहित आगेवानोए स्वागत कर्युं हतुं। सांजे 5 वागे दयापरा खाते अपक्ष उम्मीदवार हनीफ जाकब बावा पडियारना कार्यालयनुं उद्घाटन करवामां आवशे अने आवतीकाले 11 वागे नलिया खाते जंगलेश्वर ग्राउंडमां जाहिर सभानुं संबोधन करवामां आवशे। आम अबड़ासा पेटा विधानसभानी चूंटणीने लईने गरमाव आवी गयो छे त्यारे अपक्ष उम्मीदवारे एडी चोटीनुं जोर लगाव्युं छे जीत प्राप्त करवा माटे, जेना प्रचारमां शंकरसिंह वाघेला पण उतरी आवे छे। केवल पूर्व मुख्यमंत्री गुजरातना एवा शंकरसिंह वाघेला पण आ चूंटणीमां झंपलाव्युं छे। अपक्ष उम्मीदवारना समर्थनमां तेओ चूंटणी प्रचार 2 दिवस सुधी अबड़ासामां करशे, तेमना द्वारा करवामां आवशे। जे आजे तेओ भूज खाते पहोंची गया छे, सांजे कार्यालयनुं उद्घाटन करवामां आवशे ने 2 दिवस सुधी प्रचार करवामां आवशे ने नलिया खाते जाहिर सभानुं पण आयोजन करवामां आव्युं छे। आम अबड़ासा पेटा सभानी जे चूंटणी योजावानी छे ते चूंटणीने लईने गरमावो जोवा मळी रह्यो छे। गणतरीना दिवसो ज बाकी छे त्यारे पूर्व मुख्यमंत्री एवा शंकरसिंह वाघेला राजकारणमां મહત્વનો રોલ અદા કરતા હોય, જેઓ ચૂંટણી પ્રચારમાં અપક્ષનો પ્રચાર કરવા આવી રહ્યા છે, જેને લઈને ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। તેમણે શું કહ્યું આવો આપણે સાંભળીએ શંકરસિંહ વાઘેલાને। અને પાણી વોટર ટેક્સ માં ખેડૂતોને કચ્છ ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રમાં 400 રૂપિયા પ્રતિ હોર્સ પાવર મીટરની નાબૂદી, ખેડૂતોનું દેવું માફ, ખેડૂતોને જે કઈ MSP કરેલું હોય એ તમારે અમલમાં મૂકવું જોઈએ। સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે પણ ખરીદતી નથી, એ ફરજિયાત ખરીદી કરવી, એનું જે બિયારણ એનું જે કંઈ હોય ખાતર એ સસ્તું અને પાકે વેચવા જાય ત્યારે એનો પૂરો ભાવ મળે તો ખેડૂત સુખી થાય। અને બેકારી જે ગુજરાતમાં 40-50 લાખ બેકારો છે, એ બેકારીમાં દર વર્ષે 2 લાખ લોકોને નોકરી આપવી, નોકરી ના આપે તો બેરોજગારી ભથ્થું આપવું। ભૂતકાળમાં 1 વર્ષના અમલમાં બાપુએ 1 લાખ લોકોને નોકરીઓ આપેલી, વીજળીના ભાવ ઘટાડેલા છે, પાણી વિનામૂલ્યે લોકોને પીવાનું પાણી વોટરવર્ક્સ કનેક્શન માફ કરેલા છે। નવું કંઈ નથી, આ હું આવતીકાલના વાયદા નથી કરતો, અત્યાર સુધીમાં જે કંઈ કરેલું છે એની આ વાત છે। અને એના આધારે ગુજરાતની પબ્લિકને એવું લાગે કે ના, એ સરસ મજાની ટણાટણ સરકાર હતી અને ખાલી એ ટ્રેલર હતું એમ કહીએ તો ચાલે, 1 વર્ષ કે બહુ ન કહેવાય, અને ફરી એનો અનુભવ કરવો હોય તો આમાં ટેસ્ટમાં પાસ થાય। અમે જે વિનંતી કરીએ છીએ એને એ લોકો અનુમોદન આપે અને અમારા અપક્ષ ઉમેદવારને જે બેટ છે ક્રિકેટનું એને મોકલે ગાંધીનગર, જરૂર પરિવર્તન આવશે। અને છેલ્લે જે કંઈ કૃત્રિમ દારૂબંધીની નીતિ છે એના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિએ લીકર પોલિસી થાય, જેથી કરીને ડ્રગ્સનું હબ બને છે ગુજરાત, કચ્છની બોર્ડર ખુલ્લી છે લગભગ, એટલા માટે કે ડ્રગ્સનું આવવાનું મથક કચ્છ બની રહ્યું છે। યુવા પેઢી બરબાદ થઈ રહી છે, ડગના રવાડે ચડી રહી છે, કારણ સિગરેટમાં પીવે કે પીવામાં પીવે જેમાં જે થતું હોય, આ ડ્રગ્સનું હબ બનતું અટકવું જોઈએ। ખોટી દારૂબંધી હપ્તાખોરી વાળી એ બંધ થવી જોઈએ। નવી સાયન્ટિફિક લીકર પોલિસી દિલ્હી મુંબઈ કલકત્તા બંગલોર જેવી છે એને વધારે સાથે મળીને એવી નીતિ બનાવવી જોઈએ, એ નીતિ વિધાનસભા પાસ કરે અને આ કહેવાતી દારૂબંધીની નીતિને જાકારો આપે તો હું માનું ત્યાં સુધી બહુ મોટો ફાયદો દેશની ગુજરાતી પબ્લિક ને થાય। બાપુ તમે કહો છો કે દારૂબંધી હટાવી જોઈએ, પણ દારૂબંધી હટાવવાથી ગુનાખોરી વધશે એવું તમને નથી લાગતું? ગોવામાં દારૂબંધી નથી અને નંબર 1 છે મેન્ટેન કરવામાં, ગુજરાત 16 નંબર છે જ્યાં દારૂબંધી છે, આ સરકારી આંકડા છે, ગોવા નંબર 1 છે, ત્યાં પરદેશની દીકરી બી રોડ ઉપર ફરી શકે છે જ્યાં દારૂ ખૂટથી મળે છે, અને એ દારૂ મળતો નથી દારૂબંધી વાળું, ગાંધીજીનું ગુજરાત 16માં નંબરે છે। તો એ એ એ એ દિલ્હીમાં 2 દીકરી આપણી 2 દીકરી નથી, મુંબઈમાં આપણી 2 દીકરી આપણી નથી, ખાલી અમદાવાદમાં જ છે કે ગુજરાતમાં જ છે, આ તો કહેવાતી વાતો છે, આનાથી કોઈ ફરક નથી પડતો। લોકો ખોટું પીપીને કેમિકલનું પીપીને 30 વર્ષની ઉંમરમાં વહેલા મરી ગયા, લાખોની સંખ્યામાં ગુજરાતમાં વિધવા બહેનો છે 30 વર્ષની નીચેની,
બબ્બે બાળકો છે એમને, તમે વિચાર કરો એમનું શું થતું હશે. એ બહેનો પણ એવું કે આદિત્ય ભટ્ટો અમારો પતિ પરાને પીને મરી ગયો, ખોટું. સારું મળતું હોય તો કદાચ સારું પીને વહેલું જીવ્યો હોય, વધારે જીવ્યો. વર્તમાન ચૂંટણીમાં પણ ભાજપ કોંગ્રેસ એકબીજા પર દારૂ મુદ્દે આક્ષેપ કરી રહ્યા છે, કોઈ બેંગ્લોરમાં દારૂ પીધો. ખરેખર ચૂંટણીનો મુદ્દો હોવો જોઈએ દારૂમાં. તમે જે કીધું ને એ હું કહું કે તમે, તમને ખબર છે બધી બધા ભાજપના ઉમેદવારનું કહે તો ભાજપને કોઈ શરમ નથી. ગઈકાલે જેના ઉપર આવા કેસ થયેલા છે, દારૂની પાયલોટિંગ, ગાડીઓની પાયલોટિંગ કરેલું ને બેંકના ફ્રોડને આવા કેસીસ આજે ઉભા છે. ભારતીય જનતા પાર્ટીને આવી શરમ નથી કે આવી વાત કરવાની. કોંગ્રેસનું ખરાબ દેખાડવા માટે એ દારૂની વાતો કરે, બેંગ્લોરમાં તમે છોરો ઉડતા તો એ જ છે બધું. અથવા કોંગ્રેસ એમના પર આક્ષેપ કરે તો આમથી આમ જ છે બધું. આવું આવું નહીં કરવું, વ્યક્તિગત આક્ષેપો નહીં કરવા જોઈએ. જાહેર જીવન છે એમાં, અને દારૂ વસ્તુ એવી છે કે હું પીતો નથી, મારું પરિવાર પીવે એ પણ હું પસંદ ન કરું. ગુજરાતમાં હું મારું પરિવાર ગણતો હોઉં તો એ પણ પીવે મને ન ગમે, પણ આપણને ગમે એવું બધું નથી આવતું. અને એટલા માટે જો થાય તો સાયન્ટિફિક રીતે મળવું જોઈએ, જેથી કરીને લોકોની ઇન્કમ થાય, ટ્રાઇબલના લોકોની ઇન્કમ થાય. ગુજરાતમાં 5 લાખની આવક હોય વધુમાં વધુ, એના ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને આની ડિસ્ટ્રીના લાયસન્સ આપે, સરકાર સુપરવિઝન કરે, મોલાસીસમાંથી બનાવે, ચોખામાંથી બનાવે, બટેટામાંથી બનાવે, જેમાંથી બનતું હોય બનાવે, એ બનાવીને પ્રોપર રીતે એને એનું બ્રાન્ડિંગ થાય. એમ ડેરીનું જે કંઈ અમૂલની બ્રાન્ડ બનતી હોય, 7 ફેટનું દૂધ છે, 8 ફેટનું દૂધ છે, એના ઉપર લખાય કે આ આવું છે, એની કિંમત નક્કી થાય. સરકાર એનું સુપરવિઝન કરે, લોન આપે ડિસ્ટ્રી કરવા માટે. બહુ સહેલું છે, ઘણા લોકોને આર્થિક સ્થિતિ ઘણી સુધરશે. બાપુ 2022માં શું હશે પ્રજાશક્તિ પાર્ટી? ગાંધીનગરમાં તમારે પ્રજાશક્તિ પાર્ટીના મંત્રીઓને મળવા આવવું પડશે 2022માં. સરકાર હશે.